नमस्ते मित्रों, जय हिंद। स्वागत है तमारू अमारी यूट्यूब चैनल गुरु मास्टर जी में। माननीय मुख्यमंत्री साहेबे 14,000 करोड़ जयरे बजेट जाहिर करूँ तरह एक महत्वनी योजना खेडूतों विषे करी थी। आ योजना नाम है मुख्यमंत्री पाक संग्रह योजना, जेनी अंदर खेडूतों पोताना पाकनो संग्रह करी शके, तेना माटे गोडाउन बनावा माटे रुपया 30,000 नी सहाय मळशे। तो तेना फॉर्म क्यारे भराशे, कोने आ लाभ मळी शकशे, तमाम बाबतोनी चर्चा करीशुं। नवा हो खेडूत मित्रों तो अमारी चेनल ने नीचे जे लाल कलरनो आइकॉन देखाय छे तेना उपर क्लिक करी चेनल ने सब्सक्राइब, लाइक अने बाजुनो बेल आइकॉन पण दबाई देजो, जेथी ज्यारे पण वीडियो मूकवामां आवे त्यारे तेनो नोटिफिकेशन मळी रहे। तो शुरू करीए आजनो टॉपिक। तो मित्रों, कोई पण प्रकारनी ज्यारे नवी योजना होय अथवा तो नवी शाय होय त्यारे सरकार द्वारा तेनो ठराव करवामां आवतो होय छे। तो आ ठराव तारीख 26 जून 2020 ना रोज गुजरात सरकार कृषि खेडूत कल्याण अने सहकार विभाग द्वारा करवामां आवेल छे। नवी बाबत छे, तमे जोई शको छो कि मुख्यमंत्री पाक संग्रह स्ट्रक्चर योजना ने वहीवटी मंजूरी आपवा बाबत, तो सरकारे तेनी वहीवटी मंजूरी आपी दीधेल छे। આગળ જોઈએ મિત્રો, કોને આ લાભ મળી શકે, તેની અંદર ઠરાવની અંદર શું વાતો કરેલી છે, તમામ બાબતો જોઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ખેડૂત પાસે પોતાનો પાક સારી રીતે સંગ્રહવા માટે કોઈ પણ પ્રકારની યોજના હોતી નથી। તો ખેડૂતને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે, યોગ્ય સમયે વેચાણ કરી શકશે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે અને જેના પરિણામે ખેતી વધુ નફાકારક બનશે, જેથી સરકારે આ યોજના લાવી છે। આગળ જોઈએ, રાજ્યના તમામ ખેડૂતોને પોતાના ખેતરમાં ઉપર નીચે મુજબના સ્પેસિફિકેશન, જે આગળ આપણે વાત કરીશું, ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના 30%, દાખલા તરીકે તમે જોઈ શકો છો કે કુલ ખર્ચના 30% અથવા તો 30,000, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। લાભાર્થી ખેડૂતને સહાય બે તબક્કામાં મળવાપાત્ર રહેશે। મળવાપાત્ર સહાય પૈકી પ્રથમ હપ્તો પ્લિન્થ લેવલની કામગીરી પૂર્ણ થઈ હતી 15,000, જ્યારે બીજો અને આખરી હપ્તો પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયાની ચકાસણી થઈ હતી, તેમને 15,000 ચૂકવણું કરવામાં આવશે। એટલે સરકાર જે બે તબક્કાની અંદર તમને સહાય આપવાની છે, પ્રથમ તો તમે જે ગોડાઉન બનાવવાના છો તેની અડધી કામગીરી કરો એટલે તમને 15,000, અને તેની કામગીરી પૂર્ણ થઈ હતી તમને 15,000, એટલે કુલ કેટલી સહાય મળવાની છે આ યોજનાની અંદર 30,000 સહાય મળવાની છે। ખર્ચના 30%, એટલે ખર્ચના 30% એટલે તમે જોઈ શકો છો કે 1,00,000 ખર્ચો કરો તો 30,000, પણ વધુમાં વધુ તમને 30,000 સહાય મળી શકશે। દાખલા તરીકે તમે 125% ખર્ચો કરો તો તમને 25,000 સહાય મળી શકશે। હવે તમારે ગોડાઉન કેવા પ્રકારનું બાંધવાનું રહેશે તેની વાત કરીએ। આ યોજના હેઠળ ન્યૂનતમ 330 ચોરસ ફૂટ વિસ્તારનું તમારે સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે। સ્ટ્રક્ચરની છતની મધ્ય જે મોબ છે ઊંચાઈ 12 ફૂટ, જ્યારે ન્યૂનતમ લઘુત્તમ પાયો જમીનથી 2 ફૂટ ઊંડાઈથી વધુ અને જમીનથી ન્યૂનતમ 2 ફૂટ ઊંચાઈ એનું પ્લિન્થ કરવાનું રહેશે। ન્યૂનતમ 1 દરવાજો અને 1 બારી, SOR મુજબ ફાઉન્ડેશન પ્લિન્થ અને ફ્લોરિંગ મશીનરી વર્ક, કોરુગેટેડ ગેલ્વેનાઇઝ સીટની છત બનાવવાની રહેશે। લાભાર્થીના ખર્ચે RCC ધરાવતી છત પોતે કરી શકે છે જો લાભાર્થીને કરવી હોય તો। ખેડૂતને મંજૂરીની આધીન પોતાના ખેતર ઉપરના અન્ય હયાત સ્ટ્રક્ચરની એક પાકી ભીંત અથવા સ્ટ્રક્ચર માટે ઉપયોગમાં લીધેલ હશે તો તે ગ્રાહ્ય રાખવાની રહેશે। એક પાક સંગ્રહ સ્ટ્રક્ચરનો ઉપયોગ ટ્યુબવેલ, કૂવાની, ઇલેક્ટ્રિક રૂમ તરીકે કરી શકાશે નહીં। આગળ જોઈએ, આ યોજના હેઠળ ન્યૂનતમ 330 ચોરસ ફૂટનું કોન્ક્રીટ અને GI સીટ છતનું પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર પણ માન્ય ગણાશે। ન્યૂનતમ સ્પેસિફિકેશન કરતાં વધારે મોટું અનુકૂળ સ્ટ્રક્ચર ખેડૂત પોતાના ખર્ચે બાંધી શકે છે, પરંતુ તેને આ યોજનાની અંદર સહાય મળી શકશે। તો કોને લાભ મળવાપાત્ર થશે? યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે। લાભાર્થી ખેડૂતોને તેઓની જમીનને 8 અમ દર્શાવેલ ખાતેદારો પૈકી 1 ખાતેદારને અન્ય ખાતાધારકોની સંમતિને આધીન લાભ મળવાપાત્ર રહેશે।
આગળ જોઈએ મિત્રો, આ યોજનાની અરજી કઈ રીતે કરવાની છે તેની વાત કરીએ. તો આ યોજના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે આપણે ખેતીવાડી યોજનાઓ અને બાગાયતી યોજનાઓ અને જે ભરતા હોય છે ફોર્મ આઈ ખેડૂત ઉપર, તો એ આઈ ખેડૂત ઉપર જ ફોર્મ ભરાશે. પરંતુ આ ફોર્મ ક્યારે શરૂ થશે તેની વાત કરી લઈએ, તો આ યોજનાના ફોર્મ હજુ શરૂ થયા નથી, તો હજુ શરૂ થવાના બાકી છે. ફક્ત સરકારે તેની વહીવટી મંજૂરી આપી દીધી છે. હવે એ ઠરાવ છે એ જે તે ડિપાર્ટમેન્ટ પાસે જશે, એ ડિપાર્ટમેન્ટ તેના ઉપર કાર્યવાહી કરશે. અને પછી જે આઈ ખેડૂત વેબસાઇટ જે સરકાર સંભાળે છે, જે પણ સરકારી ડિપાર્ટમેન્ટ છે તેમની પાસે મોકલશે, એ લોકો આઈ ખેડૂત ઉપર ફોર્મ ભરવાના શરૂ થવા માટેની જાહેરાત કરશે. એટલે હાલ કોઈ પણ પ્રકારના ફોર્મ ભરાતા નથી મિત્રો. જ્યારે પણ ફોર્મ ભરાવાના શરૂ થશે ત્યારે તમને એક વિડીયો બનાવી અને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે યોજના શરૂ થઈ ગઈ છે અને આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. તો તમારે કયા કયા મિત્રો, એક આપણે જોઈ લઈએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જેથી તમને ખ્યાલ આવી શકે. પ્રથમ તો તમે જોઈ શકો છો કે તમે જે અરજી કરશો તે. બીજું કે જો તમે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર હોય, જો તમે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના મિત્ર હો, તો એ તમારે જાતિનો દાખલો આઈ ખેડૂત પોર્ટલ સિવાય અરજી કરેલ હોય તો 8 અની નકલ, બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બોહેદરી પત્રક. હવે મિત્રો અહીં એવું છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સિવાય અરજી, એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને કદાચ ખ્યાલ ના આવી શકે, તો એ લોકો એવું પણ કરી શકે છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી ના સ્વીકારો અને ડાયરેક્ટ કચેરીની અંદર આપી દો, તેવો પણ વિકલ્પ રાખવાની વાત અહીં કરી છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ, આભાર, જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત.